અને અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. દાદા સરકારના ધારાસભ્યોએ હવે તંત્ર સામે દંડો ઉગામ્યો છે. ભાજપના વધુ એક ધારાસભ્ય મેદાનમાં આવ્યા. સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાને આવ્યા. મહેસૂલી તંત્રમાં ભ્રષ્ટાચારનો કેતન ઇનામદારનો આરોપ. મહેસૂલી તંત્રમાં ખોટા કામો થઈ રહ્યા છે, કેતન ઇનામદારે જણાવ્યું. યોગેશ પટેલની વાતમાં કેતન પટેલે સૂર પુરાવ્યો અને જમીન બાબતે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો પણ મળી છે, કેતન ઇનામદાર દ્વારા જણાવવામાં આવ્યું. ત્યારે હવે રાજ્યમાં ભાજપના એક બાદ એક ધારાસભ્ય પ્રજાના સમર્થનમાં જનહિતમાં ખુલીને સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ભાજપના ધારાસભ્ય સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર કે જેઓ ભ્રષ્ટાચારની વાતને લઈને ખુલીને બોલ્યા છે અને યોગેશ પટેલની વાતમાં કેતન પટેલે સૂર પુરાવ્યો. આ સાથે ભ્રષ્ટાચારની વાતને લઈને મહેસૂલી તંત્રમાં જે ખોટા કામો થઈ રહ્યા છે એ કામોને લઈને કેતન ઇનામદાર દ્વારા જણાવવામાં આવ્યું છે. યોગેશ પટેલની વાતમાં કેતન પટેલે સૂર પુરાવ્યો. આ સાથે ઇનામદારે એ પણ જણાવ્યું કે જમીન બાબતે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી છે. ત્યારે હવે ધારાસભ્યોએ પણ દંડો ઉગામ્યો હોય ભ્રષ્ટાચારની સામે એ પ્રકારના એક બાદ એક સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ધારાસભ્યો જનપ્રતિનિધિઓ કે જેઓ ખુલીને સામે આવે છે જનના સમર્થનમાં લોકોના હિતાર્થે તેઓ બોલી રહ્યા છે. ત્યારે વધુ એક ધારાસભ્ય કે જેમનો બોલતો પુરાવો સામે આવ્યો, ભાજપના વધુ એક ધારાસભ્ય કેતન ઇનામદાર સાવલીના ધારાસભ્ય છે કે જેઓ મેદાને આવ્યા. અને ભાજપના એક બાદ એક નેતાઓ તંત્ર સામે હવે મેદાને ઉતર્યા છે. સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્ય તંત્ર સામે મેદાને પડ્યા. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી આકરા થયા. પ્રી મોન્સૂન કામગીરી સહિત ભ્રષ્ટાચારના મુદ્દે તેઓ આકરા થયા. મામલતદાર ઓફિસે તડકામાં બેસી અધિકારીઓનો ક્લાસ લીધો. પાલિકાના ચીફ ઓફિસર સહિત અધિકારીઓને આડે હાથ તેમના દ્વારા લેવામાં આવ્યા અને લોકદરબારમાં અધિકારીઓ હાજર ન રહેતા એમએલએ રોષે ભરાયા. અરવિંદ લાડાણીએ 25 જૂન સુધી અલ્ટિમેટમ આપ્યું છે, જો કામગીરી નહીં થાય તો 26 જૂન થી આંદોલનની ચીમકી અરવિંદ લાડાણી દ્વારા ઉચ્ચારવામાં આવી. તમારો વહીવટદાર આ ઓફિસ નો મામલતદાર, તમે કોઈ વાતમાં વાકેફ કર્યા, તમારી મીટિંગમાં આવ્યા, તમને કોઈ સૂચના આપી એની તમે અમલવારી કરી કે તમારી ઈએ સંકળાયેલો છે. તમે બધા ભાગ પાડીને રહીમાં છો, આ કે ના કયો ના, તો કેમ તમે બધા સંકલનથી કામ નથી કરતા? તમે માલ સામાન વેચવો હોય, હરાજીથી ભંગાર વેચવું હોય, ટ્રેક્ટર ઘરે લઈ જવું હોય, 5-5 રૂપિયા વેચવી હોય તો ભાગ બતાવીમાં બધા ભાગીદાર જાહેર હરાજી થઈ ત્યારે હું અહીં તમે નહોતા, તમારો કાકાનો બાપાનો દીકરો બોલો બરાબર છે, હતો તો તમારો અધિકારી અધિકારી એમાં હું તમને નથી કહેતો, હું લાગે જ કહું. આ બધા ઈ વખતનો આજનો વહીવટદાર ને મામલતદાર ઈ ચીફ ઓફિસર જે અતિ બધા મિલી બગથિયા કરેલું છે, 5 રૂપિયા પોસ્ટી લોખંડ અને મોટરનો જે શું કેવાય કોપરનો વાયર હોય એ 5 રૂપિયા વેચો. એટલું બધું ભ્રષ્ટ કામ કર્યું, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, એને હિસાબે તમે લાઈફ બી નથી કર્યું. અમારી આજના લોકદરબારમાં માણાવદરના મામલતદાર જે નગરપાલિકાના વહીવટદાર છે તે પર આજે રિયલ નથી. આ પણ એક કાયા ખૂબ મોટો ભ્રષ્ટાચારનો જેની ઉપર આક્ષેપ છે એવા અમારા મામલતદાર શ્રી માણાવદરનો વહીવટદાર છે. અગાઉ પણ આને જ્યારે અગાઉના ચીફ ઓફિસર હતા તેમને માણાવદરની નગરપાલિકાનો જે ભંગાર વેચેલ છે એમાં લોકમુખે એવી ચર્ચા થાય છે કે આ વહીવટદાર શ્રીએ પણ આમાંથી એક ટ્રેક્ટર લઈ લીધેલ છે અને પોતાની વાડીએ આપેલ છે એવી માણાવદરની જનતા ચર્ચાના ચબગડે વાતો કરે છે. આ બાબત શું છે આની તપાસ પણ મેં માગેલ છે, હજી સુધી તપાસ થયેલ નથી, ફરીથી અમે તપાસ માગશું. માણાવદર નગરપાલિકાના ભંગારમાં જે મોટો ભ્રષ્ટાચાર થયો એમાં જે તે સામેલ અધિકારી હોય છે એની સામે સંપૂર્ણ પગલા પણ સરકારમાંથી લેવડાવું છું. સભ્યની નથી, એક બાદ એક ધારાસભ્યો ભ્રષ્ટાચાર વિરુદ્ધ ખુલીને સામે આવી રહ્યા છે. ગઈકાલે જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ તો કહી જ દીધું કે કંઈ પણ હોય પરંતુ કોઈને રૂપિયા ન આપતા, જો કામ યોગ્ય હશે તો હું કરાવી આપીશ. પરંતુ આજે બે ધારાસભ્ય ભ્રષ્ટાચારને લઈને ખુલીને સામે આવ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મહેસૂલી વિભાગની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, તો બીજી બાજુ જૂનાગઢ જિલ્લાના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભ્રષ્ટાચારના મુદ્દે અધિકારીઓનો ઉધડો લીધો. ગઈકાલે મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે અધિકારીઓ સામે બળાપો ઠાલવ્યો.
એ પહેલા વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ફરિયાદ પણ કરી ચૂક્યા છે. યોગેશ પટેલે તો આરોપ કર્યો હતો કે અધિકારીઓની મિલીભગતથી કેટલાક લોકો બોગસ ખેડૂત બની ગયા છે. સુરતના વરાછાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ પણ અધિકારીઓ સામે અનેક વખત પોતાનો બળાપો ઠાલવ્યો છે, ત્યાં સુધી કે કુમાર કાનાણીએ તો પત્ર લખી મુખ્યમંત્રી સુધી ફરિયાદ પણ કરી છે. તો આ તમામ ધારાસભ્ય કે જે જનતાના સમર્થનમાં ખુલીને સામે આવ્યા. તો આ તરફ વડોદરામાં ભાજપના જ બે નેતાઓ આમને સામને, ભાજપના ધારાસભ્ય શહેર પ્રમુખ વચ્ચે વાકયુદ્ધ જેવી પરિસ્થિતિ. ધારાસભ્યએ લખેલા પત્રના મામલે ભાજપ શહેર પ્રમુખની ટિપ્પણી. યોગેશ પટેલે અન્ય પ્રશ્નોની પણ આગેવાની લેવી જોઈએ. આ સાથે લખ્યું છે કે ડોક્ટર વિજય શાહની ટિપ્પણી સામે યોગેશ પટેલનો વળતો પ્રહાર. મારી પાસે ખજાનો છે, હું આગેવાની લઈશ તો માઠું લાગશે. ધારાસભ્ય યોગેશ પટેલના વધુ એકવાર વેધક શબ્દબાણ સામે આવ્યા છે. ભાજપના જ બે ધારાસભ્યો કે જે સામસામે આવ્યા છે. આજે એમનો પત્ર છે, પત્રમાં એમણે એનએના સંદર્ભમાં, જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે. જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે. પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે. વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે, કેટલાય વખત એના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે. ભૂતકાળમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય કક્ષાએ જે જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી, સંગઠનના માધ્યમથી, ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે, ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતે હાજર રહ્યા છે. તો એવા પણ જે કંઈ કામો બાકી છે, કામમાં પણ એ આગેવાની લે, વડોદરા શહેરનું નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમની વિનંતી છે. હા, એ તો સારી વાત છે. પછી લઈશ તો એમને એવું ના લાગે કે માથું થયું. નહીં ભાઈ, બધું બહુ છે, ખજાનો છે બધો. વિશ્વામિત્રીનું કામ બી એમને ગણાવ્યું, એ બધું બહુ છે. મારી આજે નહીં, એ તો એને થોડું કહેવાનું, એ તો જે તે સરકારમાં દેવું. અને રાજ્યમાં ભાજપ બાદ કોંગ્રેસના ધારાસભ્ય પણ મેદાને આવ્યા. ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશજી આકરાપાણીએ સસ્પેન્ડેડ આયુષ ઓક વિરુદ્ધ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. આયુષ ઓકને પાટણમાંથી હટાવવાની માંગ સાથે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. સસ્પેન્શન દરમિયાન પાટણમાં આઈએસ આયુષ ઓકને મૂકવામાં આવ્યા છે. પાટણમાંથી જો નહીં હટાવાય તો દિનેશજીનું આંદોલનનું આહવાન છે. 2000 કરોડના જામીન કૌભાંડમાં સંડોવાયા છે આઈએસ આયુષ ઓક. થોડા દિવસ અગાઉ ગુજરાત સરકારે આયુષ ઓક નામના આઈએસ અધિકારી, જે સુરત ખાતે કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, એમને 2000 કરોડ કરતાં પણ વધારે જમીનો કૌભાંડની અંદર એમને સસ્પેન્ડ કરેલા છે. સસ્પેન્ડ દરમિયાન એમના સજાના ભાગરૂપે પાટણ જિલ્લાની અંદર હેડક્વાર્ટરમાં એમને મૂકવામાં આવ્યા છે. અહીંયા મૂકવાથી જે પાટણની અંદર જે અહીંની પ્રજા, અહીંયા જે એ સિવાય એમના અહીંયા જે રેવન્યુ અધિકારી હોય, પંચાયત અધિકારી હોય, પોલીસ ખાતાના અધિકારીઓ હોય, આને મૂકવાથી એમના ઉપર પણ અસર પડશે. એટલા માટે કે આટલું મોટું કૌભાંડ આચરી અને જે પાટણ જિલ્લાની અંદર લઈ આવ્યા છે. આજે પાટણ જિલ્લો એક ઐતિહાસિક નગરી છે. અહીંયા ખૂબ લોકો, શિક્ષણનું હબ પણ છે. અહીંયા આઈએસ આઈપીએસ ના કરવાવાળા બાળકો પણ અહીંયા ભણી રહ્યા, ત્યારે આ બધાની માનસિકતા ઉપર અસર થાય એના માટે થઈને મેં મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યું. અને ગીર સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ડીજીપીને પત્ર લખ્યો. વેરાવળ આસપાસ ચાલતા દારૂ જુગારના અડ્ડા બંધ કરવામાં આવે, વિમલ ચુડાસમાએ કહ્યું. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે અગાઉ ગીર સોમનાથ એસપીને આ અંગે પત્ર લખ્યો હતો. એસપીએ યોગ્ય કાર્યવાહી ન કરતા ડીજીપીને પત્ર થકી આ રજૂઆત કરાઈ છે. દારૂ જુગાર કોની રહેમ નજર હેઠળ ચાલે છે, વિમલ ચુડાસમાએ લખ્યું છે. અનેક યુવાનો જુગારના નશામાં હારી અને આત્મહત્યા કરે છે. દારૂના દૂષણમાં અનેક પરિવાર બરબાદ થઈ ગયા હોવાનો પત્રમાં તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. મેં ગીર સોમનાથ જિલ્લાના એસપી ને પત્ર લખેલો કે વેરાવળ શહેર, પાટણ શહેર અને ભીડિયા શહેરમાં જાહેરમાં વિદેશી દારૂ મળી રહ્યો છે, ખુલ્લે આમ વેચી રહ્યા છે, અને એ લોકો દ્વારા મને ફરિયાદ કરવામાં આવેલ કે જાહેરમાં વિદેશી દારૂ મળી રહ્યો છે અને આ પોલીસની, લોકલ પોલીસની મીઠી નજરની જે વિદેશી દારૂ મળી રહ્યું છે, ત્યારે મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો. મેં કીધેલું કે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે, પણ
એસપી દ્વારા મને કહેવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવશે, પણ આજે દિવસ 5 થયા છે અને તોય પણ હજી પણ એને એ જ પરિસ્થિતિમાં જાહેરમાં બધું મળી રહ્યું છે. ત્યારે મેં આજ રોજ ગાંધીનગર ગુજરાત રાજ્યના ડીજીપી શ્રીને અને ગુજરાત રાજ્યના ગૃહપ્રધાનને પત્ર લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવે છે. એસપીને ફોન કરવા છતાં પણ અને જાણ કરવા છતાં પણ આજે પણ એની એ પરિસ્થિતિ ચાલી રહી છે, અને મને એવું લાગી રહ્યું છે કે આ પણ એસપી શ્રીની પણ મીઠી નજર નીચે ચાલી રહ્યું છે. તો અમદાવાદમાં દાણી લીમડાથી ટોઈંગ ઝોન ખસેડવાનો મામલો મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે પત્ર લખ્યો હતો. હવે કાંટોડિયા વાસમાં ટોઈંગ ઝોન બનાવવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સમગ્ર મામલે મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટની પ્રતિક્રિયા સામે આવી. તેમણે કહ્યું, મેં ટ્રાફિક ડીસીપી સમક્ષ મારી રજૂઆત કરી હતી. રહીશોને વાહનો લેવા દૂર ન જવું પડે તેના માટે રજૂઆત અમૂલ ભટ્ટ દ્વારા કરવામાં આવી. મણિનગર, કાંકરિયા અને બહેરામપુરા જેવા મધ્યમ વર્ગના વિસ્તારમાંથી ટોઈંગ કરીને વાહનો દાણી લીમડા વિસ્તારમાં લઈ જવામાં આવતા હતા. મધ્યમ વર્ગની મહિલાઓ પુરુષો જે ખરીદી માટે આવતા હોય અને તેને આટલે બધે દૂર ટોઈંગ કરેલા વાહનો લેવા જવા માટેનું ભાડું કે ખર્ચો પણ ના પોસાય, અને બહેનોને આટલે દૂર સુધી જવાનું કોઈ પણ રીતે સમયની દૃષ્ટિએ પણ ના ફાવે, એટલા માટે આ ટોઈંગને સ્થળને મણિનગર વિધાનસભાના કોઈ વિસ્તારમાં યોગ્ય જગ્યાએ ફાળવવા માટે મેં પત્ર અને મૌખિક બંને રજૂઆત કરી છે. અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ લગાવ્યા. કલેક્ટર કચેરીના સ્ટાફ દ્વારા ભેદભાવ રખાતો હોવાનો ઇમરાન ખેડાવાલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. રાત્રે 11 કલાકે સંકલન બેઠક માટે જાણ કરાઈ ખેડાવાલાએ કહ્યું. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે મારા સિવાય ભાજપના ધારાસભ્યો હાજર હતા. એટલે મેં જે અધિકારીનો ફોન આવ્યો તેને કીધું કે ભાઈ તમે કેમ અમને અગાઉથી જાણ નથી કરતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મીટિંગ કમિશનરની હોય ત્યારે અમને 2-5 દિવસ પહેલે અમને ખબર પડી જાય છે, તો અમે અમારા પ્રશ્ન આપી દઈએ છીએ કે ભાઈ આ પ્રશ્નનો નિરાકરણ થાય, લોકોની જે સમસ્યા છે દૂર થાય. પરંતુ કલેક્ટરની મીટિંગના અંદર મને રાત્રે 11 વાગે ફોન કરીને કહે છે કે સવારે મીટિંગ છે, એટલે હું મારા જે પ્રશ્ન છે પ્રજાના પ્રશ્ન છે હું કેવી રીતે આપી શકું. એટલે મેં સવારે મીટિંગમાં તો હું નહોતો ગયો, પરંતુ બપોરે પછી મેં કલેક્ટરશ્રીને વિનંતી કરી કે તમે અગાઉ અમને પહેલાથી જાણ કરો, જેથી કરીને અમે અમારા પ્રશ્નો હોય જે કલેક્ટર લેવલના પ્રશ્નો હોય તે અમે આપી શકીએ. પરંતુ એમના તરફથી કે મિસચીફ થઈ છે નીચેના સ્ટાફ તરફથી, પરંતુ મારે કલેક્ટરશ્રીને એ જ વિનંતી હતી કે તમે સમયસર અમને અગાઉથી જાણ કરો જેથી કરીને અમે અમારા પ્રશ્ન આપી શકીએ.